મિથુન આભાર આપનો. નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું હેમંત ગોલાણી. કોરોનાના કેસ ઘટતા સરકારે જનતાને મોટા ભાગની રાહત આપી દીધી છે. શહેરોનો રાત્રિ કરફ્યુ 10ને બદલે રાત્રિના 11થી લાગુ થઈ રહ્યો છે. તો હોટલ અને રેસ્ટોરાં પણ રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. સરકારે વેપારી વર્ગથી લઈને આમ આદમીને મુશ્કેલી ના પડે તે માટે નવા નિયમોનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, એવો દાવો પણ કર્યો છે. તો બીજી તરફ સરકારે લગ્ન પ્રસંગમાં માત્ર 150 લોકોને મંજૂરી આપતા વિરોધનો વંટોળ શરૂ થયો છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર રાજકીય, ધાર્મિક અને સામાજિક મેળવડામાં 400 લોકોને મંજૂરી આપીને એકને ખોળ અને એકને ગોળની નીતિ અપનાવી રહી છે. વિપક્ષે એ પણ આરોપ લગાવ્યો કે ભાજપને રાજકીય મેળાવડાઓમાં લોકોની હાજરી પોસાય છે, પરંતુ કોઈના લગ્ન પ્રસંગમાં લોક જમાવડો નથી પોસાતો. ત્યારે કેટલાક સવાલો એ ઉઠે છે કે શું રાજકીય કાર્યક્રમોની સામે લગ્ન પ્રસંગોમાં ભેદભાવ રખાય છે ખરો? રાજકીય કાર્યક્રમનો કેમ વિવાદ થાય છે? ભારત સરકારે ત્રીજી લહેર સામે શું ચિંતા વ્યક્ત કરી છે? શું લોકોની ભીડ ત્રીજી લહેર સામે ટેન્શન સમાન સાબિત થશે? આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન મારી સાથે. એટલે ગુજરાત સરકારે જે કંઈ પરિપત્ર કર્યો અને નિયંત્રણોમાં જે કંઈ ઢીલ આપી એ, અને મેં અહીંયા જે કીધું કે વિપક્ષે એવા આરોપ લગાવ્યા કે ભાજપને રાજકીય મેળાવડાઓમાં રસ છે પરંતુ લગ્ન પ્રસંગોમાં ઓછી હાજરી રાખીને ભેદભાવ કરે છે. એટલે ભાજપની સરકાર, એટલે સરકાર અને ભાજપ અને કોંગ્રેસ આ બંનેની વિપરીત આમાં આજે મારો મત છે, હું હંમેશા વ્યક્ત કરતો રહ્યો છું. અને આ મહામંથનમાં મેં જ્યારે રથયાત્રાનો મુદ્દો લીધો ત્યારે પણ એ કીધું હતું કે કોંગ્રેસ તો તમને એવું જ કહેશે કે તમે ધર્મના અધર્મી છો અને તમે રથયાત્રા કાઢી નથી શકતા, તમારામાં હિંમત નથી. પણ એ વખતે મેં એવું કીધું હતું ભાજપને અને સરકારને કે તમે આ પ્રકારના કોઈ આરોપો કોઈ ચોક્કસ સમાજ કે રાજકીય પક્ષ કે કોંગ્રેસ કે કોઈ પણ મીડિયા કોઈ પણ એવું કહે કે રથયાત્રા કાઢવી જ જોઈએ તો તમે લોકહિતમાં જાહેર આરોગ્યને જે છાજે અને એના માટે જે સારું હોય એનો નિર્ણય લેજો. અને આજે પણ હું કહું છું કે ખરેખર જો સ્થિતિ સુધરી હોય તો કાંઈ વાંધો નથી, પણ જે ધંધાવાળાઓની મુશ્કેલી છે એના પૂરતું બરાબર છે. તમારું સામાજિક, રાજકીય, ધાર્મિક અને આ લગ્નોવાળું કરવાની જરૂર ક્યાં હતી એ જે મારું સ્ટેન્ડ છે અને મારી ચેનલનું સ્ટેન્ડ છે એને હું આજે પણ વળગી રહું છું. એટલે કોંગ્રેસ જે કંઈ કહે અને ભાજપ સરકારે જે કંઈ કર્યું એ લોકો છે ને ખરેખર થાકી ગયા છે. સરકારની પાસે તો એટલી બધી મશીનરી છે, એને પોતે એ સર્વે કરાવવો જોઈએ કે એ જે જે કામ કોરોનામાં જે જે લોકો પાસેથી કરાવે છે, એ હેલ્થ વર્કર છે, ડોક્ટર છે, એની પોતાની આખી આખી હોસ્પિટલોની મિકેનિઝમ છે, આખી આખી મશીનરી છે, સરકારના તમામ છે, ગામડા સુધીના જે કે કર્મીઓ છે, વેક્સિન આપતા લોકો છે, શિક્ષકો છે જેની પાસે તમે આ કોરોનામાં કામ લ્યો છો, સરકારના એ તમામ અધિકારીઓ છે કે જેનું પોતાનું મૂળ કામ એક બાજુ મૂકીને એ કોરોનાના આ મહામારીમાં લોકોની સેવામાં લાગેલા છે, આ તમામ વર્ગના લોકો થાકી ચૂક્યા છે. 1.5 વર્ષમાં એ લોકોએ ખૂબ જોયું છે. બીજું કે માનો કે તમને લોકોનો ડર હોય તો લોકોએ પણ પોતાના કોઈના સ્વજન ન ગુમાવ્યા હોય આ બીજી લહેરમાં, કોઈ એવું કોઈ નથી કે જેના ઓળખીતા એને આ બીજી લહેરમાં ન ગુમાવ્યા હોય, તો એ પોતે ઈચ્છે છે કે જ્યારે પણ હજી પણ મહામારીમાં કોરોના ગયો નથી, મહામારી ગઈ નથી, જ્યારે આપણે એને સ્વીકાર્યું નથી કે મહામારી ગઈ જ છે અને જ્યાં સુધી આપણે 100% વેક્સિનેશન કરી નથી લીધું, ત્યારે હું એવું માનું છું કે આપણા સમાજનો 99% વર્ગ એવું ઈચ્છે છે કે એને ઢીલ નથી જોઈતી. જે વેપાર ધંધા દુકાન માટે જે કંઈ મુશ્કેલી છે એને સરકાર દૂર કરે અને એના નિયંત્રણો હળવા કરે. પણ આજે હું એક ગેરંટી લેવા માંગુ છું કે જો કોઈ આપી શકતું હોય, ભાજપના મિત્ર આપે તો વધારે સારું, કે રાજકીય કાર્યક્રમમાં તમે 400 લોકોને બોલાવો તો વાંધો નથી, પણ 400 જ એકઠા થશો, 400 જ લોકો ભેગા થશો એની કોઈ ગેરંટી છે? અને એ 400 ભેગા થશે અને એ કોરોના નહીં ફેલાવે એની કોઈ ગેરંટી છે? જ્યારે લગ્નમાં 150 લોકોને તમે મંજૂરી આપી અને એ 150થી કોરોના ફેલાઈ જ જવાનો છે એની કોઈ ગેરંટી છે? એટલે આ 3 તો ગેરંટી છે, કોઈ આપી શકે તો વધારે સારું છે. લગ્નમાં આવા કાર્યક્રમમાં તમે કાર્યવાહી કરો છો તો સારું છે, કંઈ વાંધો નથી. તમે એવું નક્કી કર્યું 50 લોકોને જ બોલાવો, 50 લોકોથી વધારે ના આવો તો તમે કાર્યવાહી કરો છો. ઘણાના જમણવારે રોકાયા છે, ઘણા બધાએ જાણને પાછી પણ વાળવી પડી છે,
અને એવા ઘણા બધા લગ્નના સારા કામો છે કે જે બંધ રહી ગયા હોય, કેટલા કે નાળિયેરે વધાઈને બધી વાત માની લેવી પડી છે, પણ એક પણ રાજકીય કાર્યક્રમ તમારા પક્ષનો તમે બતાવો, ભાજપનો એક પણ કાર્યક્રમ, એક પણ રાજકીય કાર્યક્રમ જેના ઉપર તમે કાર્યવાહી કરી હોય. હા, ક્યારેક કાર્યવાહીનું દબાણ થયું હશે ને તો એ વિપક્ષના કાર્યક્રમ પર દબાણ એટલે એ કાર્યવાહી થઈ હશે. કોંગ્રેસનો કાર્યક્રમમાં 100% ક્યાંક પગલાં લેવાયા હશે, પણ સત્તાધારી પાર્ટીને કંઈ લાગુ પડતું નથી. મેં આ બધી વાત હતી તો એક તપાસ કરી કે ભાજપ પોતે શું માને છે, તો મને ખબર પડી કે ભાજપમાંથી શીર્ષ જે નેતાગીરી છે, મોટા નેતાઓ છે, એણે જિલ્લાઓમાં એવું કીધેલું છે કે તમારે ભાઈ આ બધામાં કાર્યક્રમો નહીં કરવાના, અને બીજી લહેર પછી કદાચ ખરેખર સુધરી ગયા હોય એટલે એને કીધું હોય. તો મને ખબર પડી કે આ લોકોએ એવી સૂચના આપી છે કાર્યક્રમો નહીં કરવાના, પણ કાર્યક્રમો તો થાય જ છે, પણ પોલીસ બચારી એને રોકવાય નથી જતી, સમજા, જે થાય છે ને એને. તો સારી વાત છે કે ક્યાંકથી તો એ સહમતિ છે કે આવું ના થવું જોઈએ. આટલા દિવસોમાં છે ને એ આપણને કોઠે પડી ગયું છે. 5 લોકો જઈને આપણે લગ્ન વધાઈ આવતા હતા, કરી આવતા હતા, તો એ સારી વાત હતી. ધાર્મિક સંસ્થાઓ પણ જાણી લીધું હતું કે ભાઈ ભગવાન છે એ દરેક માણસના મનમાં વસે છે, બારણાઓ કદાચ નહીં ખોલીએ, અને કદાચ કોઈ ભક્ત જે છે એ નહીં આવે તો બિચારા ભગવાન એકલા રહેતા નથી, એવું મંદિરો માની જ ગયા હતા. આ 1.5 વર્ષમાં કોઈ એવી રેલી કરી તમે મંદિર ખોલો, કોઈ એવી રેલી કરી ભાઈ તમે 50 જણા કેમ લગ્નમાં તમે બોલાવવાની મંજૂરી આપો, તમે 300 ને બોલાવો, એક પણ રેલી બતાવો તમે. સામાજિક ધાર્મિક કાર્યક્રમ માટે એક પણ માણસે, એક પણ સમાજે, એક પણ ગામે, એક પણ શહેરે એવી રેલી કરી હોય કે અમને છૂટ આપો, તમે કયો. હા, ધંધાવાળાની વાત હતી, માધ્યમો તરીકે અમારે પણ વાત કરવી પડે. રેસ્ટોરન્ટ આજે લગ્ન વિશે જેટલા પણ લોકો જોડાયેલા હતા એના વિશે વાત કરી હતી, પણ સામાજિક ધાર્મિક કાર્યક્રમો માટે કોઈ રેલી કરી નહોતી, કોઈએ માગી પણ નહોતી. અને આ બધામાં આપણે કોઈ નેતાને કહીએ ને કે આ બધું તમે તો બંધ કરો, હવે લોકો તો સમજે ના સમજે પણ આ બધા કાર્યક્રમો તમારે બંધ કરવા જોઈએ, એટલે એ આપણને શું કે કે તમને ક્યાં ખબર કે લોકોને ક્યાં પડી છે. તમે કોઈ બીચ ઉપર જાઓ ગુજરાતમાં, જ્યાં જ્યાં હમણાં નવું શરૂ કર્યું ત્યાં, તમે અત્યારે મંદિરોમાં જાઓ એમ કે લોકો તો ફરવા જાય જ છે ને, એમ તો તમે અમને ક્યાં રોકો, લોકો જાય છે. તો આ તો ખાનગીમાં કે જાહેરમાં તો ન કહેવાય. એટલે જનતા અને નેતા બધાએ એક થવું પડશે, અને આ જે બધી મગજમારી છે ને એમાં આપણે પોતાએ સંયમ રાખવો પડશે. હજી આ બધું કંઈ ગયું નથી. માર્ચ, એપ્રિલ અને મે ના જે કઈ દ્રશ્યો આપણે જોયા એના પરથી તો એવું કહી શકાય કે આ બધું જે કંઈ ચાલે છે ને બંધ કરવું જોઈએ. માગ્યું નથી તો આપશો નહીં. વોટ્સએપમાં હમણાં એક સરસ મેસેજ આવ્યો હતો કે આમ તો રાજા રામમોહન રાય પછી કોરોના જ એક એવો સમાજ સુધારક છે કે જેણે આપણને લગ્ન અને મરણના મોટા જમણના કુરિવાજોમાંથી દૂર કરાવી દીધા છે. ને મારી અંગત પણ વાત કરું છું, એક મિત્રએ કહેલી કે પરવડતું નહોતું પણ કોરોનાના કારણે 5 જણ જઈને લગ્ન કરી આવ્યા ને એને ખરેખર ગમ્યું. આપણે તે બધા બહુ પાળી રાખ્યા છે ને પાછા કે ફલાણાએ આવું કર્યું તો આપણે કરવું જ પડે, ફલાણા સમાજમાં તો આવું કર્યા વિના ચાલે જ નહીં, પણ એવા સંજોગોમાં આપણે મરણ અને લગ્ન બંનેનો મલાજો જાળવ્યો છે. જે કરવું જોઈએ ને એ કર્યું છે, જે કંઈ મહામારીમાં આપણે વર્તવું જોઈએ એવી રીતે વર્ત્યા છીએ, ત્યારે હવે આ બાજી બગડે નહીં એના માટેનો સવાલ છે. આ બે પરિપત્રો આજે સરકારે કર્યા તો એક બહુ સરસ વાત મેં એમાં વાંચી જે મને ગમી, તમારા માટે લઈ આવ્યો છું કે અનિવાર્ય સંજોગોમાં, ખરેખર સારું લખ્યું છે, અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલા વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારીઓએ માનવીય અભિગમ દાખવવો. આ ખરેખર મને બહુ ગમ્યું, અને સરકારમાં આવા સંવેદનશીલ લોકો બેઠા છે એને હું ખરેખર વખાણું છું. જ્યારે જનતાની વાત હોય ત્યારે તમારે હંમેશા નિર્ણય જે છે એ સંવેદનાથી લેવો જોઈએ એવું હંમેશા કહું છું, સંવેદના અને કરુણા બંને. તો આજની આ ડિબેટને ખુલ્લી મૂકીએ છીએ કે રાજકીય કાર્યક્રમોની સામે લગ્ન પ્રસંગોમાં તમે ભેદભાવ કેમ કરો છો, સંખ્યાની વાત છે એ દ્રષ્ટિએ. હિરેનભાઈ કોટક છે, ભાજપના નેતા છે, પ્રકૃતિબેન આહીર છે, કોંગ્રેસના નેતા છે, સુધીરભાઈ રાવલ છે, રાજકીય વિશ્લેષક છે, નરેન્દ્ર સોમાણી છે, પ્રમુખ છે એ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ છે. એમની એક માંગ હતી કે આ પ્રકારે 400 ના બદલે 150 અહીંયા, એટલે વિરોધ તો સૌથી મોટો એમનો હતો, એ પછી તમામ રાજકીય પક્ષો બોલ્યા. મિલન ત્રિવેદી છે, સામાજિક નિરીક્ષક છે. આ 5 મહાનુભાવોનું સ્વાગત કરું છું. હિરેનભાઈ, સૌથી પહેલો સવાલ તમને પૂછું છું કે આ એક લોજિક ના સમજાયું, માનો કે નહોતું ખોલવું તો નહોતું ખોલવું, આપણે બંધ રાખવું તેમાં કાંઈ વાંધો નથી, જો ત્રીજી લહેર આવવાની નથી એવી તમને ખબર હોય તો ઓક્સિજનના પ્લાન્ટ જે બધું ચાલી રહ્યું છે એ બંધ થવું જોઈએ, જો ખબર જ છે તો એ પૈસાનો વ્યય છે, અને જો ખબર છે કે આવવાની છે તો આ બધું ક્યાં ખોલીને જવાનું છે.
કોઈ કઈ લોકોએ તમને આવેદન પત્ર આપ્યું કે આટલા જે 50 લોકોની સામે હવે તમે 150 ની મંજૂરી આપો અને 200 ની બદલે 400 ની મંજૂરી આપો? હિરેનભાઈ, હેમંતભાઈ, શક્યતાનો આકાર અને વિષય જયારે ગંભીર હોય ત્યારે સ્વાભાવિક રીતે આપણે તૈયારી કરવી પડે. એટલે આપના સવાલના અંતથી શરૂ કરીશ અને આપની પ્રસ્તુતિમાં જે બે ખાસ આપણે ગેરંટીની તમે જે વાત કરી એ અંગે પણ ચોક્કસ હું ઉલ્લેખ કરીશ. આપણે ખાસ કરીને અત્યારે જ્યારે એક કાર્યક્રમમાં એક બહુ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે 150 લોકોની હાજરી લગ્ન પ્રસંગોમાં અને 400 લોકોની હાજરી છે એ સામાજિક પ્રસંગોમાં, તો સ્વાભાવિક રીતે કોઈ પણ સામાજિક કાર્યક્રમ છે એની અવધિ જે છે એ હંમેશા અડધો કલાક, કલાક, બે કલાક વધીને આટલી રહેતી હોય છે. જ્યારે લગ્ન પ્રસંગ છે એ હવે આપણે ત્યાં જે રીતે લગ્ન પ્રસંગ ઉજવાતા હોય છે, ઘણીવાર તો 2-3 દિવસ સુધી લગ્ન પ્રસંગ ઉજવાતા હોય, અલગ અલગ પ્રસંગો આવે. એમાં એક ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં દાંડિયા રાસની વાત કરીએ કે ગુજરાતમાં આપણે વાત કરીએ કે લગ્ન પ્રસંગનો મુખ્ય પ્રસંગ જે હસ્તમેળાપની વિધિ છે અને ત્યારબાદ પણ રિસેપ્શન, તો 3-3 દિવસ ચાલતા જે અવધિ ખૂબ જ મોટી છે અને એમાં અગણિત લોકો ભેગા થઈ શકે એવી સ્થિતિ હોય ત્યાં આપણે સભાઈ મંજૂરી તો દિવસવાર માંગવાની હોય કે એક લગ્ન 13 તારીખે છે તે 3 દિવસ ચાલે એક જ વાર માંગવાની હોય? જુઓ પોર્ટલ ઉપર જરા જોઈ લેજો, 3 દિવસ કાર્યક્રમ ચાલવાનો હોય તમારે 3 દિવસની મંજૂરી માંગવી પડે ચોક્કસથી. પરંતુ એમાં લગ્ન પ્રસંગોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવવાની જે શક્યતા છે એ બહુ નહિવત હોવાના કારણે ત્યાં આપણે લોકોની સંખ્યા ઓછી કરેલી છે. એટલે હવે આપણે આગળ જતા આ બાબતમાં અત્યારે આપણે સમજો તમે લોકોની અપેક્ષા, લાગણી, માગણી અને જે ગંભીરતાની શક્યતા એટલે કે સલામતીની બાબતને પણ ધ્યાનમાં રાખી અને આ આખી જે નવી ગાઈડલાઈન છે એને તૈયાર કરી છે. હવે આપણે ઓક્સિજન બેડની જે વાત કરીએ જે આપણે તૈયાર કરેલી છે એ ઉપરાંત ઓક્સિજન પ્લાન્ટની વાત કરીએ તો એ બધી તૈયારીઓ આપણે જે ગંભીરતાની શક્યતા છે એ શક્યતાને આપણે ભલે શક્યતા નહિવત છે, હવે વેક્સિનેશન જે પૂર ઝડપે ચાલી રહ્યું છે એના કારણે જે શક્યતા નહિવત થઈ ગઈ છે તેમ છતાં આપણે જરા પણ એક કહેવાય કે હળવાશથી લેવા નથી માંગતા અને એના કારણે જ આપણે આ બધી તૈયારીઓ પૂરી કરેલી છે. પણ એ તૈયારીનો અર્થ એવો પણ બિલકુલ નથી કે એ તૈયારીનો કારણે હવે સરકારને ખબર જ છે કે ત્રીજી લહેર આવવાની છે એટલે ત્રીજી લહેર ન આવવાની તૈયારી અને ત્રીજી લહેર ન આવે એના માટેની તમામ પ્રકારની સાવચેતી, તમામ પ્રકારના પગલાઓ સરકાર બરોબર રીતે લઈ રહી છે. એ ઉપરાંત કદાચ લહેર આવે પણ છે તો એને પણ પહોંચી વળવા માટેની જે તૈયારી છે એ સરકાર એક સાથે કરી રહી. એવું નથી ને હિરેનભાઈ કે એટલે એવું નથી ને કે આ જે પરિપત્ર થયો એની પહેલા ભારતીય જનતા પાર્ટીનું એવું કોઈ બહુ મોટું પ્રયોજન હોય કોઈ કાર્યક્રમો કરવાનું એટલે આ બધી છૂટ રહી ડબલ થતી ગઈ, એવું નથી ને? એમાં એવો ગર્ભિત કોઈ ઈશારો નથી ને જનતાએ જાણવા માંગે છે? બિલકુલ નથી. સમજો અહીંયા આજે છૂટ આપવામાં આવી છે એટલે માત્ર ભારતીય જનતા પાર્ટી માટેની નથી, કોઈ પણ માટેની છે, કોઈ પણ લોકો માટેની છે. સામાજિક કાર્યક્રમો એટલે સામાજિક સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓ આવી ગઈ, ધાર્મિક સંસ્થાઓ આવી ગઈ, એમાં પણ કોઈ પણ કાર્યક્રમ હોય તો બધાના માટે છે, કોઈ ભારતીય જનતા પાર્ટીનું એકલાનું આ નથી કાર્યક્રમ. તો પ્રતિબેન તમારે આ બધા કાર્યક્રમો કરવાના છે એટલે તમને તે આ 400 વાળી વાત પરવડે એવી છે કે રાજકીય કાર્યક્રમો 400 લોકો સાથે થાય જ વાંધો નથી એટલે તમારે લાભાન્વિત થવાનું નથી ને એમાં? હેમંતભાઈ, પહેલી વાત તો હું એ કરીશ કે આ ભારતીય જનતા પાર્ટીમાં નિર્ણય શક્તિનો પૂરેપૂરો અભાવ દેખાઈ રહ્યો છે. એની અણઘટ નીતિના કારણે પેલી કોરોનાની લહેર પણ અહીંયા આપણા લોકોએ ભોગવવું પડ્યું, પ્રજાએ ભોગવવું પડ્યું અને બીજીમાં જે લોકોની દશા થઈ છે એ લોકોના નિર્ણય શક્તિ જે રીતે અનલોક 5 કરી દીધા હતા અને લોકોને જે ભોગવવું પડ્યું છે, આપણે રસ્તા ઉપર લોકોને જોયા છે કે ઓક્સિજન વગર, દવા વગર, ઇન્જેક્શન્સ વગર લોકોના મૃત્યુ થઈ રહ્યા હતા અને આ સરકાર હજી પણ એમ કહે છે કે ઓક્સિજન વગર એક પણ મૃત્યુ નથી થયું. આવી સંવેદનશીલ આ સરકાર છે, મને રિયલી દુઃખ થાય છે જાણીને. બીજા નંબરની હું વાત કરું તો આ સરકારને કોઈ એમ કે સ્કૂલો ખોલો તો ખોલી દે, એમ કે રેસ્ટોરન્ટ ખોલો તો ખોલી દે, એટલે લોકો વિરોધ કરે અને એ ખોલતા જાય. પોતાના નિર્ણયોમાં કશું જ કાંઈ નથી આવતું. હમણાં હિરેનભાઈ બહુ સરસ વાત કરી કે સામાજિક કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે ભારતીય જનતા પાર્ટીની સાથે, તો મારે હિરેનભાઈને એ પૂછવું છે કે લગ્ન પ્રસંગ છે એ સામાજિક ગણાય કે નથી ગણાતો? એમાં મને હવે કન્ફ્યુઝન પેલું થઈ ગયું છે, કેમ કે આપણે જે સામાજિક બધા વ્યવહારો અને લગ્નમાં બધા થતા હોય તો આપણે એને સામાજિક જ પ્રસંગ કહીએ છે. તો હવે મારે તો હિરેનભાઈને એ પણ પૂછવાનું રહ્યું. અને બીજા નંબરની વાત, ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉત્સવો કરવા હોય કે તાઇફાઓ કરવા હોય તો એને કોઈ ના રોકી શકે. અમે વિપક્ષમાં બેઠા છે, અમે વિપક્ષમાં કોઈ પણ પ્રોગ્રામ કરી રહ્યા હોય, સરકારનો કાંઈ પણ વિરોધ કરી રહ્યા હોય તો અમને અમારા જેટલા વિપક્ષના કાર્યકર્તાઓ હોય એનાથી ડબલ ત્યાં પોલીસને ખરતી અને તરત જ અમને ડિટેન કરી લેવામાં આવે છે. એટલે મને એ નથી સમજાતું કે આ સરકાર પોતાનું સ્ટાન્ડર્ડ નક્કી કરી રહી છે કે પછી પ્રજાનું સ્ટાન્ડર્ડ નક્કી કરી રહી છે. આ સરકારને માત્ર ને માત્ર
માત્ર સત્તાલક્ષી રાજકારણમાં જ ઇન્ટરેસ્ટ છે. એને લોકોનું શું થશે, વિપક્ષનો તો અવાજ સાંભળવો જ નથી. એને વિપક્ષને પણ અંધારામાં રાખીને બ્યુરો પસાર કરી દેવા છે આ આ આ સરકાર છે. મને તો એવું લાગે છે હેમંતભાઈ કે આ માત્ર ને માત્ર બે નેતાઓથી ચાલતી ગુજરાતમાં મને રિયલી ગુસ્સો આવડાવવો કે દયા ખાવી આ ગુજરાત સરકાર ઉપર એ મને સમજાતું નથી. એકદમ નેતૃત્વ વિહીનની સરકાર અહીંયા ચાલી રહી છે. દિલ્હીથી બે નેતાઓ કે એવી રીતે આ ગુજરાતની સરકારને ચલાવી છે અને એ નેતાઓ પણ જાસૂસી કાંડ જાસૂસી કાંડની સરકાર ચલાવી છે પણ પ્રજાલક્ષી નિર્ણયો કરવાના. એક એક ગેરંટી તમારી પાસેથી પણ જોઈએ, ત્રણેયની પાસેની, એક તમારી પાસેથી. 400 વાળી વાતમાં તમારે લાભાન્વિત નથી થવાનું ને. જો હેમંતભાઈ, અમે કાયમી લોકોના અમે લોકોને પેલી પ્રાયોરિટી માનીએ છીએ, પછી અમે પક્ષની પ્રાયોરિટી માનીએ છીએ. અમે લોકો માટે થઈ અને અમારા તમે પ્રોગ્રામ પણ જોજો, મીટિંગો પણ જોજો, કોંગ્રેસ તરફથી થતી એમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ બધાનો ભાજપવાળાના ભાઈ તાઇખાઓ મીડિયા લોકોએ જોયેલા છે અને એમની વિરુદ્ધમાં આજ સુધી એક ફરિયાદ નથી થઈ. હેમંતભાઈ, અમે લોકો ખાલી 10 જણા અહીંયા સેટેલાઇટ સર્કલ ઉપર ખાલી એક ખેડૂતોના જે 3 બિલ કાળા કાયદાના વિરોધમાં અમે લોકો આંદોલન કરી રહ્યા હતા, સોશિયલ ડિસ્ટન્સ માસ્ક, 10 જણા હતા. તો અમને લોકોને સાંજ સુધી ડિટેન કરી દેવામાં આવ્યા હતા. આ ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર પોતાના ઉત્સવો અને તાઇફાઓ કરવા માટે થઈને હમણાં 5 વર્ષ પૂરા થાય છે વિજયભાઈ રૂપાણીના, એનો ઉત્સવ મનાવવો છે એના માટે થઈ અને આ 400 લોકોનું પ્રોગ્રામ કર્યો છે. સુધીરભાઈ, એટલે આ સ્થિતિને તમે કેવી રીતે જુઓ છો? હું તો આ બધું બાકીનું એક બાજુ છોડી દો. મેં જે પહેલા વાત કરી એ કે લોકો ખરેખર થાકી ચૂક્યા છે. જેની પાસેથી તમે કામ લો છો એ ખરેખર થાકી ચૂક્યા છે. હોસ્પિટલોને પણ પોતાને એવું થાય છે કે આ જલ્દી પતે તો સારું, કારણ કે જાહેર આરોગ્યની જે જવાબદારી છે આફ્ટરઓલ કોઈ પણ હોસ્પિટલ છે એમના ઉપર છે. આને લગતા તમામ કામો સરકારના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ કરે છે, એ પણ પોતાના બીજા બધા કામો મૂકીને આ કામમાં લાગેલા છે. એવા સમયે કોઈએ માગ્યું નથી અને આ પ્રકારની છૂટો આપણે શું કહી શકીએ? હેમંતભાઈ, હું જ્યાં સુધી સમજો છું ત્યાં સુધી તમે આખી આ ડિબેટનો વિષય કેટલી છૂટો આપી છે, શા માટે આપી છે, એના કરતાં તે એક જે છૂટછાટો આપી છે એમાંય ભેદભાવ શું છે એ તમે વધારે ધારદાર રીતે સવાલ પૂછ્યો છે. મને બહુ ગમ્યું, બહુ નાનકડી લાગે એવી પણ ઝીણી બાબતને તમે પકડી છે અને એને એટલું મહત્વ આપ્યું છે ડિબેટ, એટલે અભિનંદન. તમે ઘણીવાર અભિનંદન એટલે લઈ જાઓ છો કે સરકારે હવે એવું માને છે કે મીડિયાની અંદર મોટાભાગે 80% તો જેમ પ્રેસ નોટ જાય અને બધું થઈ જ જતો હોય, પણ પ્રેસ નોટ વાંચવાવાળા ને એમાંથી ભેદ પારખવાવાળા પણ અહીંયા એડિટરો બેઠા છે, તો એ બહુ આનંદની વાત છે, લોકો માટે સારી વાત છે. પહેલી વાત, આ એક વોટ બેંક પોલિટિક્સ છે એવું દેખાય છે. જ્યાં સુધી આ તમે જે સર્ક્યુલર મેં પણ આખો અક્ષરશ વાંચ્યો એની અંદર છે કે લગ્નની અંદર 150 જણા અને સામાજિક અને રાજકીય મેળાવડામાં 400 જણા. હવે આનું લોજિક શું છે ને, એ કદાચ કોઈને નહીં સમજાય. ભાજપના નેતાઓ તો નહીં ખબર, સામાન્ય માણસ પણ કોઈને પૂછો ને, સામે કોઈ ભાજપના નેતાને અથવા જેને ડ્રાફ્ટ કર્યું છે, કયા સ્તરે આ ડ્રાફ્ટિંગ થયું છે, કયા સેક્રેટરી લેવલને, ચીફ સેક્રેટરી લેવલને ઉપર સુધી, સીએમ ઓફિસ સુધી થયું હશે અને કોણે વાંચ્યું કોણે નથી વાંચ્યું, આખે આખું ગયું છે અને છતાંય કોઈને વિચાર નથી આવ્યો. એટલે આ એક વસ્તુ એ પ્રમાણે. આમ તો જો કે મારે એક જ વસ્તુ કહેવી છે, આવા પરિપત્રો અને સરકારમાં આ કરેલું યુટર્ન મારી દેવો, લોચા મારી દેવા, ગોધડાબાજી બોલાવી, એવું કેન્દ્રમાં જ આપણે નોટબંધી વખતે જોયું કે આજનો નિયમ કાલે બદલાય, એટલે આ સરકારનો ટ્રેક રેકોર્ડ બહુ ઘણો બધો છે. એટલે આ સરકારને નાનો લાગે એવો મુદ્દો છે. સરકારની કદાચ આ ડિબેટ પછી પણ એવી કોઈ ચર્ચા નહીં થાય કે કોઈ અધિકારીને બોલાવીને પૂછે કે આનો લોજિક શું છે, આપણે સરકારને નીચા ધોણતું એવી ચિંતા નથી. પણ હિરેનભાઈ હમણાં અધિકૃત પ્રવક્તા તરીકે એમ કીધું કે 150 અને 400 નો તફાવત માટે એમણે બહુ લોજિક સરસ, હસવું કે રડવું એ મને નથી ખબર, આપણે હિરેનભાઈ પછી નક્કી કરશું, પણ એમણે એવું આપ્યું કે રાજકીય જે લગ્નનો ગાળો અને બે પેલા બે ની અંદર અવધિનો બહુ ફરક છે, પેલી અવધિ બહુ ટૂંકી હોય છે અને આની અવધિ લાંબી હોય છે. તો શું કોરોના અવધિ નક્કી કરે છે? આજુબાજુમાં લાગી જવા માટે 1 સેકન્ડમાં લાગે છે કે 2 કલાકમાં કે 5 કલાકમાં? એ જરા હિરેનભાઈ તમે મહેરબાની કરીને સમજાવજો. મારો મુદ્દો એ છે કે જ્યારે આવા પરિપત્રો બહાર પડતા હોય અને પરિપત્રોમાં લોકોને કન્ફ્યુઝ થતા હોય, પણ આ એક બહુ ગંભીર મુદ્દો એટલે છે કે જયારે, હા બેને કીધું કે 5 વર્ષની અવધિને સેલિબ્રેશન કરવાનું છે એટલે 400ની છૂટ છે, પણ બધા માટે છૂટ છે એવું ભાજપના પ્રવક્તા કહી શકે. પણ 400 કરવા એ અત્યારે જયારે ત્રીજી લહેરનો ખતરો છે, એટલે તમે જે પ્રશ્ન પૂછ્યો એમાં એ વસ્તુ છે કે આ વધારે પડતી છૂટ છે. પણ વોટ બેંક પોલિટિક્સ આમાં હાવી છે એ ચોક્કસ દેખાય જ છે. અને
जो लग्न में 150 ની અંદર તો તમે 50 જ કર્યું છે અને આમાં 400 એમાં એવું લખેલું છે શબ્દોમાં કે ભાઈ સ્થળની મર્યાદાના પ્રમાણમાં 50% દરેકમાં એવું લખ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવું પણ સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરો તો આપણે ત્યાં પાર્ટી પ્લોટ એવા છે કે જ્યાં 5000 પણ સમાઈ શકે ને 2000 સમાઈ શકે તેમાં 1000 લોકોને આપો ને કાંઈ તકલીફ નહીં થાય આ બહુ સીધી લોજિક છે સરકાર કયા લોજિક પર કામ કરે છે જ ખબર નથી પડતી તમે સોશિયલ ડિસ્ટન્સ સમજાવો છો અને તો પછી લોકડાઉન જ શું કામ કર્યું છે દાખલા લોકડાઉન તો એની પાછળનું કંઈક હશે ને રીઝન લોકડાઉન કરી આપણે બધા જ્યારે 5 કોરોનાના ગ્રહે ત્યારે બધાએ ઘરમાં બેસી ગયા આખા દેશમાં અને હવે આટલા કોરોના આવે છે તો આપણે દાખલા કે 1000 ને 500 ને 400 ને એવાની અંદર બાંટવાનું એટલે એવું સમજતા છે કે કોરોના કોઠે પડી ગયો લોકો નહીં કોરોના કોઠે કરતા તે હવે આની પાછળ એવું જોવે છે કે એક વસ્તુ ગુજરાત હવે એની બહાર છે એટલે એવું દેખાડવાની વાત છે 5 વર્ષ પૂરા થયાની ઉજવણીની પણ એક વાત હોય શકે અને સાથે સાથે લગ્નની બાબતમાં હજી બધાને કંટ્રોલ રાખ્યા છે એ કારણ નથી સમજાતું હોટલ વાળા દાખલા કે એનો વિરોધ કરે પોતાને વ્યવસાયિક રીતે કરે યોગ્ય છે અથવા યોગ્ય હશે પણ 150 નહીં તો આપો તો એ તો મર્યાદાઓ 400 તો આપી જ ન જોવે 400 તો બિલકુલ ના ચાલે પણ એ 400 શા માટે આપી છે પેલી 150 છામ તમારે આપી તો એને 400 400 માંથી 150 બધા પાસે પાછો આવું હજી બે કેસ બાકી કોરોનાના વાયરસ ને કેમ ખબર પડે કે અહીંયા આ લગ્ન નો સમારંભ છે એટલે 150 માં મારે ત્રાટકવાનું નથી અને 400 નું પેલું છે એટલે 350 હોય તો મારે નથી કોરોનાના વાયરસ ને કેમ ખબર પડે નરેન્દ્રભાઈ હું આવું તમારા બધા પાસે આવું નરેન્દ્રભાઈ તમારો જે વ્યવસાય છે અને તમે જે ઇન્ડસ્ટ્રીને રિપ્રેઝેન્ટ કરો છો હોટલ અને રેસ્ટોરાં શહેરવાળા તો ખરેખર એના વિના જીવી જ ના શકે બાકી બધું ચાલે પણ હોટલ રેસ્ટોરાં વિના ના ચાલે અને એ સંવેદના છે હજારો લાખો લોકોને રોજગારી આપતો વ્યવસાય છે પણ આ જે કંઈ ઘટના ઘટી હું તમને એક રિપ્રેઝેન્ટેટિવ તરીકે એક આનો તમારી પાસેથી જવાબ માગું છું અને એક સામાન્ય વ્યક્તિ તરીકે તમારી પાસેથી એનો જવાબ માગું છું મને બે આન્સર જોઈએ તમારી પાસે કે લગ્નમાં 150 ને મંજૂરી આપી તો શું થાય હોટેલ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે અને એક સામાન્ય વ્યક્તિ તરીકે કે 150 જ જણને મંજૂરી આપી તો શું થાય નરેન્દ્રભાઈ દોઢસો જ લોકોને લગ્નમાં મંજૂરી આપી તો તમે વિરોધ કર્યો એક હું એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે તમને સવાલ પૂછું છું અને એક સામાન્ય વ્યક્તિ તરીકે તમને હું આ સવાલ પૂછું છું જો હું એક કેટર એસોસિએશન ના બોલા ઇન્ડિયાનો કોઈ પ્રેસિડેન્ટ છું અને હોટેલ એસોસિએશન નો ગુજરાતનો પ્રમુખ છું હું આજે હું બી રાજકીય પક્ષે મારે કઈ લેવા દેવા નથી પણ હું એક વેપારીઓની તરફથી પ્રેઝન્ટેશન કરું છું કે આજે 18 મહિના થયા આજે કેટરર્સ માં આજે એક એક કેટરર્સ પાસે 200 થી 500 માણસો થી રોજી રોજે ડ્યુટી થતી હોય છે આજે 18 મહિના થી જે કેટરર્સ ભાઈઓ જે હોટલ ભાઈઓ જે રેસ્ટોરન્ટ ને પાર્ટી પ્લોટ વાળા છે એમની પરિસ્થિતિ શું છે હવે જયારે 3.5 કરોડ લોકોને આજે ગુજરાતમાં પહેલું વેક્સિનેશન ડોઝ લાગી ગયો હોય અને જયારે બીજા બધા પ્રસંગોમાં છૂટછાટ આપવામાં આવતી હોય સામાજિક રાજકીય બંધનમાં તો અમારું એક છે કે ત્યારે લગ્નમાં છૂટછાટ કેમ ના આપવામાં આવે જયારે લગ્નમાં જયારે ધીરજભાઈ કીધું કે ભૂમિ ભાજપનો જ કાર્યકર્તા છું પણ અમારે કેવું એવું છે કે લગ્નમાં ઉલટા બધા એકબીજાના જાણતા માણસોને ઓર્ગેનાઇઝ સેક્ટરમાં ઓર્ગેનાઇઝ રીતે વ્યવસ્થા કરી રહ્યા હોય જયારે કે રાજકીય અને સામાજિક પ્રસંગો ક્યારેય બી ઓર્ગેનાઇઝ ના થઈ શકે એટલે એ અમારો એક પ્રશ્ન છે કે જયારે બીજી બધી વસ્તુમાં છૂટછાટ આપવામાં આવી ત્યારે લગ્નમાં કેમ નહીં આ વેપારીઓની જે પરિસ્થિતિ સમજવા જેવી છે હવે કોવિડ 18 મહિના થઈ ગયા હવે જયારે માણસ આપણે કોવિડ થી ડરી છું લોકો આમ જ મરી જશે તમે સમજો કે આજે લોકો પોતાના ઘરના લાઇટ ના બિલ નથી ભરી શકતા છોકરા સ્કૂલ ના ફી નથી ભરી શકતા બધા લોકોએ પોતાના ક્રેડિટ કાર્ડ વાપરી નાખ્યા છે બધા ક્રેડિટ કાર્ડ ના પૈસા નથી ભરી શકતા તો આજે વેપારીની પરિસ્થિતિ શું છે એ જોવાની સમજે એ સર્વે કરાવવાની જરૂર છે કે આજે કેટલા 10,000 કેટરર્સ નાના મોટા કેટરર્સ છે આજે ગુજરાતમાં એવી રીતે જે હોટલ ને પાર્ટી પ્લોટ જે લગ્ન માટેનું કામ કરે છે એ માણસ 1000 થી 1500 છે તો આજે એ લોકોની પરિસ્થિતિ શું છે એ લોકો પોતાના ઘરના છોકરાઓને સ્કૂલની ફી ભરી શકે છે આજે 2-4-10 મોટાને છોડી દો પણ નાનાઓની શું પરિસ્થિતિ છે એ આપણે સમજવાની જરૂર છે એટલે સરકાર છે કોવિડ થી ડરવાની જરૂર હવે નથી હવે 18 મહિના થઈ ગયા આવશે જશે એ અલગ વસ્તુ છે પણ જયારે 3.5 કરોડ લોકોને વેક્સિનેશન થઈ ગયું તો ત્યારે હવે તો ધીરે ધીરે છૂટછાટ લોકો માંગે છે તો લોકોને આપત કરવાની વરુ હશે અને બેરોજગારી વધશે અને ગુનેગારી વધશે ધીરે ગુનેગારી વધતી જાય છે ધીરે ધીરે આના કારણે વધતી જાય છે લોકો આજે શું છે ક્યારે બેરોજગાર થશે નરેન્દ્રભાઈ છૂટછાટ આપવી જ જોઈએ હવે જયારે
તમે પોતે જો કે આજે 3.5 કરોડ લોકોને વેક્સિનેશન થઈ ગયું, 4 કરોડ ની વસ્તી માં 3.5 કરોડ ને બીજા નાના છોકરાઓને વેક્સિનેશન તો આપવાની નથી. આમ જોવા જઈએ તો લગભગ 60 થી 70% લોકોને વેક્સિનેશન થઈ ગયું છે. આત્મનિર્ભર આપણા વડાપ્રધાન જી એ કીધું છે કે લોકો આત્મનિર્ભર બને, તો જયારે આ કેટરર્સ ભાઈઓ ને હોટલ ભાઈઓ પોતે આત્મનિર્ભર બનવા માંગે છે સરકારે જે 150 કર્યા તો ઘણા બધા એવા લોકો હશે કે જેને એવું થતું હશે કે અત્યાર સુધી બધું જે લિમિટમાં ચાલતું હતું એ બધું બરાબર હતું, આ બધું આટલું બધું ખોલવાની જરૂર નહોતી. એક એવો વર્ગ હશે જેની પાસે ખૂબ છે, પેલો આજે છાપામાં વાંચ્યું કે SUV ગાડી છે એ ખરીદનારા વધ્યા, પણ જે નોર્મલ જે મધ્યમ વર્ગ જે ગાડી ખરીદે અને જે પેલું 2-વ્હીલર છે એ ખરીદનારા ઘટ્યા છે. તો એ જે SUV વાળો વર્ગ છે એ ઈતો હશે 150 હું કામ કર્યા, 1.5 હજાર ની મંજૂરી આપી હતી, કાં તો હાવ ખોલી જ દેવું હતું. પણ જે નાનો માણસ છે એની આ ચિંતાનો વિષય છે કે 50 થી 150 કર્યા કેમ. આમ તો બધા મહાનુભાવો હેમંતભાઈ જે બોલી ગયા એમાં મારા વિચારો ઘણા આવી ગયા છે. હિરેનભાઈ એ જે કીધું કે 2-2.5 કલાકનો અમારો વધીને રાજકીય કાર્યક્રમ હોય એથી વિશેષ ન હોય, તો એની સામે એવી દલીલ પણ થઈ ગઈ. કોરોનાને ખબર છે કે 2.5 કલાક નથી આપણે એકબીજાને ઓલું થવાનું. અને એક ખાલી ટચ કાફી છે કોરોના માટે. લગ્નમાં જો થવાનું હોય તો ઓલામાં ન થાય એ માનવું પણ હાસ્યાસ્પદ છે. બીજું, માત્ર લગ્ન પ્રસંગમાં 150 એવું કીધું છે, એટલે જનોઈનો પ્રસંગ હોય તો એમાં 400 ચાલે, કેમ કે સામાજિક થયું ને. એ તો લગ્ન ભલે એ લોકો સામાજિક ન ગણતા હોય, હું અસામાજિક નથી ગણતો એ તમને કહી દઉં. બરાબર, લગ્ન છે ને સંસ્કાર છે સાહેબ, એટલે જો સંસ્કારના ઉજવણી માટે માત્ર 150 હોય તો આ 400 કઈ ઉજવણી માટે. અને જયારે છૂટ આપી જ છે તો હું તો એમ કઉ છું લગ્નમાં 400 ની આપી દો ને, એમાં શું વાંધો છે. અને મોટા પાર્ટી પ્લોટમાં થતું હોય ત્યારે ડિસ્ટન્સ મેન્ટેન થતું હોય બધું થતું હોય, લગ્નમાં તો એવું છે કે બધા છૂટા ફરતા ફરતા હોય, બે ચાર જણાના ઝુંડમાં ઉભા હોય, એકબીજા સાથે વાતો કરતા હોય, સગાવાલાને મળતા હોય, આ બધું થતું હોય. એટલે કઈ એક સાથે એક જમેલામાં લગ્ન માણવા વાળા લગ્ન કરવા વાળાને રસ હોય એટલો બીજાને નથી હોતો. એને જમવામાં રસ હોય તો જમણવાર તો રાજકીય પક્ષો પણ કરે છે, તમામ કરે છે, પક્ષ વિપક્ષ બધા કરે છે. કેમ કે જમવાનું ન હોય તો એમને પણ સંખ્યા ઓછી થાય, એ લોકોને પણ ખબર છે. એટલે એકને ગોળ ને બીજાને ખોળ એવું ન કરો. બીજું, 400 ની મંજૂરી આપો, ઓડિટોરિયમ ખોલો, ઓડિટોરિયમની 60% ઉપરની મંજૂરી આપો, કેમ કે ઓડિટોરિયમને સરકારના ભાડા પણ એટલા બધા છે ને કે કાર્યક્રમો પોસાય નહીં. આજે સૌથી વધારે હેરાન થતા હોય ને અત્યારે તો 1.5 વર્ષથી કલાકારો હેરાન થાય છે, જેમાં ઓર્કેસ્ટ્રા વાળા પણ આવી ગયા, ડ્રામા આવી ગયું, હાસ્ય દરબાર વાળા અમારા હાસ્ય કલાકારો આવી ગયા, આ બધા જ લોકો હેરાન થાય છે. બીજું, એની સાથે વ્યવસાય સાથે જોડાયેલા કેટરિંગ વાળા, હોટેલ બિઝનેસ વાળા, આ બધા મંડપ સર્વિસ, ડેકોરેશન, આ જે પરિવારો છે ને સૌથી વધારે હેરાન થયા. તો સાહેબ, સરકારે જયારે 400 ની છૂટ પોતાના માટે રાખી છે તો 400 ની છૂટ પ્રસંગો માટે પણ રાખો. બધા સામાજિક પ્રસંગો જ છે અને લોકોને પોતાના આરોગ્યની પડી જ છે. આજ હું લગ્નમાં જાઉં તો કઈ બેફામ બની નથી જવાનો, હું માસ્ક પહેરવાનો છું. અને હવે તો ડિઝાઇનર માસ્ક આવી ગયા છે, એટલે લગ્નમાં જ મેચિંગ. હવે જે કપડું વધે છે ને નાનું મોટું ગમે ત્યાં સીવડાવવા જઈએ તો તેના માસ્ક બની જાય છે, એટલે મેચિંગ માસ્ક આવી ગયા છે. એટલે એવું પણ નથી કે તમે માસ્ક વગર ફરશો. લોકોને પોતાની તબિયતનો, સ્વાસ્થ્યનો ખ્યાલ છે, કોરોનાએ ઘણું શીખવી દીધું છે. રહી વાત XUV જે છે એનું વેચાણ વધ્યું છે, નાની ગાડીઓનું ઘટ્યું છે, 2-વ્હીલરનું ઇવન ઘટ્યું છે, તો સમાજના 2 વર્ગ પડી ગયા છે સાહેબ. એક જે ધનાઢ્ય છે એ અતિ ધનાઢ્ય થતા જાય છે, અને મધ્યમ વર્ગ જે હતો ને એ લોઅર મિડલ ક્લાસમાં આવતો જાય છે અને ગરીબી તરફ ધસતો જાય છે, કારણ મોંઘવારી પણ અસરકારક છે. એટલે જે લોકોને લગ્ન પ્રસંગમાં ઓછા બોલાવવા છે ઓછા જ બોલાવવાના છે,
તમે 400 કેસો તો ધરાહાર 400 માણસને ઇન્વિટેશન નથી દેવાના, એટલે લોકો પોતાની જવાબદારી સમજે જ છે. પણ સરકાર શ્રીએ મારી વિનંતી છે કે લગ્ન પ્રસંગમાં પણ 400 ની છૂટ કરી નાખો. આજે કોઈ બીચ હોય કે કોઈ ફરવાનું સ્થળ હોય તો કેમ 5-5 ને 10-10 હજાર માણસો હોય છે સાહેબ, કાર ની લાઈન એવડી હોય છે કે તમારું ગોકળ ગાય ની ગતિ એ તમારી કાર ચાલે, આટલી ભીડ હોય છે. ત્યાં કોઈ કરતા કોઈ નિયમો નથી. તો માત્ર લગ્ન પ્રસંગમાં કે બીજા સામાજિક પ્રસંગો જે કુટુંબના મેળાવડા થાય છે એમાં જ શું કામ? હું એમ કહું છું છૂટ આપી દો. લોકો પોતાનું સ્વાસ્થ્ય સમજે જ છે. અને હવે અમુક વ્યવસાય જે કલાકારોનો વ્યવસાય છે, કલા સાથે જોડાયેલા સ્ટેજ આર્ટિસ્ટ સાઉન્ડ વાળા, આ બધા જે હેરાન થાય છે ને સાહેબ, આ લોકો આ આ સરકારે તમામ લોકોનું વિચાર્યું હશે પણ માત્ર ને માત્ર કલાકારો અને આ પરિવારોનું નથી વિચાર્યું. બે હાથ જોડીને કહું છું કે આ એક કડવી વાસ્તવિકતા છે. નથી વિપક્ષોએ કોઈએ એના માટે પહેલ કરી કે આ કલાકારોનું શું? ઓકે મિલનભાઈ, એટલે તમામ હું માત્ર એમ કે સરકાર શ્રીનો માર્ગ કાઢું છું એવું નથી. કલાકારો છે જે સમાજને જાગૃત કરે છે. સમાજ આપણી સંસ્કૃતિ શું છે, લોક સંસ્કૃતિ લોકો સુધી પહોંચાડવાનું એક માધ્યમ કલાકાર છે. ઓકે હિરેનભાઈ, વિદેશોમાં પણ આજે આપણી સંસ્કૃતિ પર્યટક પણ આવતો હોય ને તો અમે ક્યાંક લોક સાહિત્યની સારી વાત કરી હોય, કોઈ સ્થળની વાત કરી હોય એ જાણીને આવતો હોય છે. ઓકે મિલનભાઈ, એટલે હિરેનભાઈ, એટલે આ જે સરકાર માનો કે કઈ નિર્ણય લેવાની હોય અને એટલે તમે પાર્ટી પણ એમને કહેતા હશો તો તમને આવું કહી કોણ જાય કે આમાં 150 રાખો ને આમાં 400 રાખો ને એવું કોણ કોણ કહી જાય? એટલે તમે શેના આધારે એ નિર્ણય લો કે આમાં 150 રાખો? હું એટલે કદાચ એમની પાસે હોય જાઓ હિરેનભાઈ, તમે 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 એટલે મે બી કદાચ તમારી પાસે કોઈ લોજિક હોય અથવા તો હકીકત હોય, બે માંથી જે હોય. આંકડા ઉપર કેવી રીતે આવે? રાતે કોરોના આવે, દિવસે. ચલો હિરેનભાઈ, સૌપ્રથમ તો સુધીરભાઈએ એક સવાલ પૂછેલો કે મારે હસવું કે રડવું, એટલે ક્યાં હસવું અને ક્યાં રડવું એ ચોક્કસપણે કહીશ. અને મિલનભાઈએ પણ એક વાત કરી, હવે બંનેની વાતમાંથી છે ને ખાસ કરીને એક વાત એવી, કોંગ્રેસ તો કોઈ સ્થિતિમાં જ નથી. કારણ કે તમે તો સવાલ સીધો પૂછો પ્રગતિબેનને કે તમે તમારા નિયમો કેવી રીતે પાળવાનો છો, તમને જો વિરોધ છે એટલે જવાબ નથી આવ્યો, સમજો. તમને ગેરમાન્યતાની જે એક બાબત અહીંયા ઉભરીને આવી રહી છે ને એ સમજવાની કોશિશ કરવાની છે કે જે સામાજિક મેળાવડાની આપણે વાત કરી છે એમાં અનેક પ્રકારના સામાજિક કાર્યક્રમો હોઈ શકે. સામાજિક મેળાવડા માટે 400 ની છૂટ એટલે ભાજપ પોતાના માટે 400 ની છૂટ લે છે એવી વાત નથી. તમે જવાબ હવે આપણે અહીંયા સુધીરભાઈ ની વાત ઉપર આવીએ. સૌ પ્રથમ તો એમણે જે વાત કરી કે ક્યાં રડવું ને ક્યાં આપણે હસવું, તો રડવું ત્યાં પડે જયારે એમણે વાત કરી કે પાર્ટી પ્લોટ ની વાત કરી એમણે કે 5000 લોકો પણ ભેગા થઈ શકે. તો 5000 લોકો કે 1000 લોકો પણ ભેગા થાય તો એમાં પણ છૂટ આપી દો તો એ બાબત છે ને એમાં રડવું પડે. હવે હસવાની પણ વાત કરી, કારણ કે સુધીરભાઈ આપણે અહીંયા જેવી રીતે મિલનભાઈ બેઠા છે હાસ્ય કલાકાર છે તો ચોક્કસથી કદાચ એ વિસ્તૃતમાં સમજાવી શકે. પણ સૌથી મોટી બાબત એમણે એ રજૂ એમની વાત કરતી વખતે એમણે મુદ્દામાં એ આવરી લીધી કે માત્ર ભારતીય જનતા પાર્ટી જ પોતાના 500 કાર્યકરો ને 400 કાર્યકરો ને ભેગા કરવા માટે, અને અત્યારે ચૂંટણીનો કોઈ માહોલ છે બિલકુલ નહીં, કોઈ ચૂંટણી નથી કે કોઈ ચૂંટણી હોય ત્યારે પણ અમે લોકો પૂરેપૂરા બધા જ લોકો નિયમોનો પાલન કરીએ છીએ અને એ લોકોએ જોયું છે. અને કોંગ્રેસે માત્ર ને માત્ર અભંગ ચલાવી રાખ્યા છે, એ અભંગના માત્ર ને માત્ર પેલા પ્રભાવમાં આવીને આપણે કોઈ પણ વાત કરીએ તો એ બેસતી નથી. હવે હવે મુદ્દાની વાત અહીંયા એ છે કે આપણે આગળ સામાજિક પ્રસંગોને કદાચ થોડું વ્યાખ્યાયિત કરીએ તો સામાજિક પ્રસંગોમાં આપણે મેડિકલ કેમ્પ આવી જાય છે, એમાં બ્લડ ડોનેશન કેમ્પ પણ આવી જાય છે, એમાં જે સામાજિક સંસ્થાઓને સેવાકીય સંસ્થાઓ દ્વારા થતા કાર્યક્રમો પણ આવી જાય છે. એ કાર્યક્રમની અવધિની વાત ઉપર હું હજુ પણ વળગી રહ્યો છું, એટલા માટે કે એ કાર્યક્રમોની અવધિ સ્વાભાવિક રીતે નાની જ હોય છે ને લગ્ન પ્રસંગની અવધિ આપણે સૌ જાણીએ છીએ. દર્શકો સમજે છે જે વાતને, એ જ વાતને આપણે ખોટી ઠેરવાની કોશિશ કરીએ તો ન થાય. એટલે તમે જ્યારે પણ તમારી કીટ ચલાવો ને ત્યારે તમે ભૂલી જાઓ છો કે કળા કરતી વખતે મોર કળા કરતી વખતે શું દેખાય.
ઘટાડી રહ્યો છે. ભત્રીજીના લગ્ન હોય તો તમે 10-10 હજાર ને છૂટ આપો છો તો ત્યાં કોઈ તમે તો તમારા કાર્યક્રમની તમે તો શરૂઆતમાં વાત કરી કે તમારા તમે શરૂઆતમાં વાત કરી તમારા કાર્યક્રમનો જવાબ દેતા તમારા કાર્યક્રમનો જાહેર કાર્યક્રમોમાં જાહેર જોખમ આવે એક લોકોની સલામતી જોખમ એક એક બોલ એક એક બોલ ખરેખર તો તમારી ઉપર હિરેનભાઈ પાછો પાછો તમે બોલજો બોલો પીનલ 278 લાગુ પડી શકે સાહેબ તમે પાછા બોલજો 400 લોકોને પરમિશન આપો છો કે મેરેજમાં 400 લોકો ભેગા થઈ શકશે. એક સામાન્ય કુટુંબ હોય હેમંતભાઈ એમણે કંકોત્રીઓ છપાવી નાખી હોય જમાડવાનો ઓર્ડર આપી દીધો હમણાં 4-5 દિવસ પહેલા 400 ને છૂટ આપી હતી તમે ચેક કરી લેજો હિરણભાઈ તમે એટલે સામાન્ય ફેમિલી હોય એને બધાને ઓર્ડર આપી દીધો હોય કંકોત્રીઓ છપાવી દીધી અઠવાડિયા પછી સરકારને સપનું આવે કે નહીં 400 નહીં 400 તો આપણે રાજકીયમાં રાખશું આપણે 150 જ રાખવા છે લગ્ન પ્રસંગમાં એટલે એના જે ખર્ચ થયા છે એ શું સરકાર ભરપાઈ કરવા જશે. સરકાર એક જગ્યાએ ઊભી નથી રહેતી પ્રજાની સાથે પ્રજાના સુખની સાથે તો શું દુશ્મનાવટ આ સરકારને થઈ ગઈ હોય. શું અત્યારે પોતાના તાઇફાઓમાં જે લાખો કરોડોના ખર્ચા કરશે એ હમણાં મને મિલનભાઈએ કહ્યું ત્યાં હું કહેવાની હતી. મિલનભાઈ હું પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હતી એક સમયમાં. આજે અમારે ઘણા બધા કલાકારો સાથે વાત થઈ મને કે પ્રગતિબેન 18 મહિનાથી અમારી કોઈ ઇન્કમ નથી ઘર કેમ ચલાવવું છે એના પ્રશ્નો છે. આની પહેલા પણ મેં એકવાર ટીવીના માધ્યમથી સરકારને કીધું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ટેકનિશિયન્સ હોય કલાકારો હોય જેની પાસે કોઈ ઇન્કમ અત્યારે નથી એના માટે થઈને તમે કરો. ગરીબ લોકો છે વંચિત લોકો છે આદિવાસી લોકો છે આ તાઇફાઓમાં જે હજારો કરોડો રૂપિયા ખર્ચવા માટે થઈ અને 400 ની લિમિટેશન જે તમે લઈ આવ્યા છો એ ખર્ચાને કેમ એ લોકો માટે તમે નથી વાપરતા. અને રૂપાણી સરકારે એવું 5 વર્ષમાં કર્યું છે શું એક બ્રેક લઈએ અને આજે જનતાને પણ થોડો મોકો આપીએ કે નહીં કોઈ સવાલ પૂછવો હોય ક્યારેક આપણે ખોટા હોઈએ હો કાયમ આપણે લઈને ચાલીએ કે 150 ને મંજૂરી કેમ આપી તમે 500 ને કેમ ન આપી ક્યારેક આપણે એવું કહેતા હોય કે 150 ને કેમ આપી 50 હતા એ બરાબર હતા. જનતાના પણ અવાજને આજે સમાવીશું. એક બ્રેક લઈએ બ્રેક પછી પાછા ફરીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. એક કોલર છે અમદાવાદથી રમેશભાઈ બોલો પૂછો તમારે શું પૂછવું છે. જી એમ કહે છે કે તાઇફા તો છે જ ને ભાજપ સરકારને કેમ નથી. શું કહો છો ફરીવાર પૂછો આપ. તાઇફા તો છે જ ભાજપ સરકારના પોતાનું મનમાની આવે એટલે બધું કરે છે બરાબર. બીજું જે ગરીબ છે તો ગરીબ જ થતો જાય છે. બીજું મારે એવું કહેવું આજે નીતિનભાઈ ના બીજેપી એમ કે આરોગ્ય ખાતાને જે 15,000, 25,000, 35,000 ડોક્ટરોને આપવાના કઈ સારમાં આપવાના. હિરેનભાઈ આ લાગણીને પણ સમજજો. બ્રિજેશભાઈ અમદાવાદથી છે. બ્રિજેશભાઈ તમારો સવાલ પૂછો. તમારો અવાજ નથી આવતો જોજો ભાઈ અવાજ. ઓકે હિરેનભાઈ જ્યારે પ્રગતિબેન તમને કહેતા હતા એનો જવાબ તમે આપવા માંગતા હતા ખૂબ ટૂંકમાં આપજો. જુઓ પ્રગતિબેને મિલનભાઈ વાળી વાતમાં પણ ચિંતા વ્યક્ત કરી અને કલાકારોની પણ વાત કરી. પ્રગતિબેનને પણ કદાચ ખ્યાલ છે કે હું પણ મનોરંજન ક્ષેત્ર સાથે સંકળાયેલો છું. અમારી પોતાની જ પ્રોડક્શન કંપની છે અને મારો સન એ ચલાવે છે. અમે લોકો આ સમસ્યાને બહુ સારી રીતે એટલા માટે સમજીએ છીએ કે જે ગુજરાતના આપણે જેને સોનું સૂદ જેવું બિરુદ આપેલું અને એ આર્ટિકલ મેં જ લખેલું એ કેતન રાવલ જી જેટલાય બધા કલાકાર જેવું છે એટલે કલાકાર મિલનભાઈની સાથે ના અમે અમે હું પોતે કલાકાર નથી મેં વાત કરી એમ અમે પ્રોડક્શનમાં કામમાં છીએ એટલે કલા તો પ્રગતિબેનની ખાસિયત છે અને એમણે ચોક્કસપણે કોંગ્રેસમાં આવીને પણ જાળવી રાખી છે એ વાત સાચી. પરંતુ કલાકારોની વાત કરીએ ને તો ખાસ કરીને ઓડિટોરિયમ અને સિનેમા હોલ કલાકાર હોવું એમાં ખરાબ વાત થોડી છે ના એટલે એ જે અર્થ આપણે આપણે વાત કરીએ છીએ ના 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 એમાં ચોક્કસ બહુ સંવેદનાનું ફિલ્ડ છે ચોક્કસથી એટલે સંવેદન એ સંવેદના જ આપણે સમજીએ છીએ અને સરકાર સમજે છે એ સમજવાની હું સમજાવવાની કોશિશ કરું છું. પ્રગતિબેન સિનેમા હોલ અને ઓડિટોરિયમ બંને 60% કેપેસિટી સાથે ખુલ્લા રાખવાની જે મંજૂરી આપી છે એમાં કલાકારોનું હિત ચોક્કસપણે જોવામાં આવ્યું છે અને એ જ વાત દિનેશભાઈ રાજકોટથી છે. હિરેનભાઈ એમને લઈ લઈએ કોલરને. જી બોલો દિનેશભાઈ તમારો સવાલ પૂછો. એ હિરેનભાઈ બધાને છે અને નમસ્કાર મારા. અચ્છા મેં કીધું આપણે 6 મહેમાન છે મારે થોડુંક હિરેનભાઈ ને પૂછવું હતું કે આપણે આજે અત્યારે
દોઢસો અને ચારસો નું છે, તો ચારસો એમાં દોઢસો વાળું જે અને ચારસો વાળું, તો સોરી અચ્છા ચારસો જણા અને દોઢસો, તો દોઢસો માં પોલીસ વાળા પૈસા લઈ અને જેટલાને એડ કરવો એટલાને કરવા જ ગયો. દર વખતે પાર્ટી પ્લોટ માં મેં એક પ્રસંગ કરાવી લીધો, મને એવું નહીં કરવું જોઈએ આપણે. દિનેશભાઈ વાત સાચી, પોલીસ લેતી હોય તો ભલે લે, એ એના પાપ બાંધે, પણ આપણે નહીં કરવું જોઈએ દિનેશભાઈ, આપણે એવું નહીં કરવું. એડિટર સાહેબ વાત સાચી, હેમંતભાઈ થોડાક જ વૈધા હતા, પોલીસ કરે તોય ખોટું, આપણે કરીએ તોય ખોટું. સરકારની ગાઈડલાઈન સાંભળો, બાળકોને ગણી લીધા, બાળકોને તો ઘરે મૂકી નો પ્રસંગ. દર્શક મિત્ર જે હેમંતભાઈ વાત કરી રહ્યા હતા અને એમાં એમણે જે વાત કરી એટલે ચોક્કસ થી એમને જે કયો પ્રસંગ છે એમને જો પણ ખુલાસો કર્યો તો ચોક્કસ આપણે સીસીટીવી ફૂટેજ ચકાસીને હજુ પણ એમને જે કઈ જરૂરી હોય તો વલ્લભભાઈ છે. પણ જી જી દર્શક મિત્ર એક એક વલ્લભભાઈ છે, જી બોલો, પૂછો આપનો સવાલ. હેલો જી વલ્લભભાઈ, તમારો અવાજ આવે છે, બોલો તમારો પ્રશ્ન પૂછો. હિરેનભાઈ ને કહીએ, લગ્ન પ્રસંગમાં મેળાવડો કરવો, જેનું કારણ શું છે? ચૂંટણી નજીક છે, ઓલી ફેરાની કોણે ચૂંટણી નજીક આવે, ઓલી ફેરાની કોણે ચૂંટણી નજીક આવે એટલે કઈ ટાઈપ સલું કરશે. એના કરતા યુવાનો જે દોઢસો ને એમાં હો કર નાખો અને રાજકારણ ને મેળાવડા ઓછા કરવાથી કોરોના ઘટશે, નકર તો હતું એમને થઈ જશે. આ એક એક સામાન્ય માણસ ની લાગણી છે વલ્લભભાઈ, તમને જે ચિંતા છે ને મને પણ છે વલ્લભભાઈ, તમને ઘણી બધી, એક મિનિટ વલ્લભભાઈ, તમને જે ચિંતા છે ને એ મને પણ છે. અને આ એક કલાક થી હું ગળું તાણી તાણીને એ બેય ને એ જ કહી રહ્યો છું, અને આજે એ બેય ને એની ગેરંટી લીધા સિવાય જવાય નથી દેવાના, કે તમે લોકોને ભેગા નહીં કરો ભલે પરિપત્ર થયો, પણ ચારસો ની ચાલીસ થી પતતું હોય પતાવજો. ખરેખર આવા નિર્ણય લેવા માટે અમને મજબૂતી આપે છે, એટલે અમે અમે હેમંતભાઈ હેમંતભાઈ બહુ સરસ વાત કરી કે અમે જયારે ચાલીસ થી પત્તું છે ચારસો નહીં કરીએ, હજુ એ બાબતમાં અમે ચોક્કસ પણ એક કોલર ને લઈએ. કાંતિભાઈ મોરબી થી છે, કાંતિભાઈ આપનો સવાલ પૂછો. હા હું વી ટીવી જોઉં છું અને બીજી ચેનલ જોઉં છું, તો અમે ભાજપના પ્રવક્તા કિશનસિંહ એવું બોલે છે એ કરવાનું, જે પબ્લિક ને જે છૂટછાટ આપવાની નથી અપાતી અને સામાજિક મેળાવડા કરવામાં અપાય છે, અને અને સામાજિક મેળાવડામાં ધાર્મિક મેળાવડામાં આ બધું અલગ અલગ રૂલ્સ કેમ છે? હા હિરેનભાઈ, હવે આપણે એક દર્શકે હમણાં વાત કરી ને જે એના ઉપર ફરીથી હું એટલા માટે આવું છું કે એમાં જ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની પણ વાતને સમાવી લઈશું આપણે. તમે પહેલા તો જે વાત કરી ને મેં બહુ શાંતિપૂર્વક વચ્ચે કદાચ પ્રગતિબેન બોલતા ત્યારે ન સમજાય હોય તો કહું કે ચારસો ની જગ્યાએ ચાલીસ થી ચાલતું હોય, ચાર થી ચાલતું હોય તો ચોક્કસપણે અમે ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરીશું અને આવું પહેલા પણ કરતા આવે છે એ અત્યારે અહીંયા એ જ મજબૂતાથી કોંગ્રેસ પૂરી થાય. કઈ કોરોનાની પહેલી લહેર આવવાની હતી ને ત્યારે અમારા કોંગ્રેસના માનનીય રાહુલ ગાંધીજીએ કહ્યું હતું સરકારને, ધ્યાન રાખો કોરોના આવે છે, તમે પ્રિકોશન્સ લ્યો, કોરોના દેશની અંદર એન્ટ્રી ના થવી જોઈએ. પણ આ સરકારને ક્યાં સાંભળવું? ગુજરાતમાં શું કરશો? ગુજરાતમાં ગુજરાતમાં પણ કહું છું તમને, કોંગ્રેસ પાર્ટી કાયમી જ્યારે કોરોનાના બધા પહેલી બીજી કોઈ પણ લહેર આવી છે ને હેમંતભાઈ, તો કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓ તમને લોકોની વચ્ચે સેવામાં જોવા મળ્યા છે. હજી પણ હું તમને કહું છું કે હજી આગલા દિવસોમાં પણ કોંગ્રેસ પાર્ટી છે એ લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે. અને બીજી વાત હું એ કહું હેમંતભાઈ કે અમને વિપક્ષ તરીકે તો આ લોકો ડિટેન કરી દે, ચૂપ કરી લે, તમને થોડી છૂટછાટ મળી છે તો આ ગુજરાત રાજ્યને, ગુજરાતની પ્રજાને લોકો પણ એ કહી રહ્યા છે કે ભાઈ નથી જોતા, તમે દોઢસો નહીં છોડો ને ચારસો નહીં છોડો, જે ચાલતું હતું એ બરાબર હતું, ઘટાડો જે કઈ સંખ્યા છે ને વધારે ભેગા નથી થવું,
તોય ત્યાં વાત ક્યાંથી આવી ગઈ હશે? એટલે મને એવું લાગે છે હેમંતભાઈ દાખલા કે આ આખો પ્રશ્ન છે ને કોઈને ન્યાય અન્યાયનો પ્રશ્ન નથી, કયા વર્ગને મહત્વ આપવું કયા ઘટાડવું એવો આ પ્રશ્ન નથી, સૌના આરોગ્યનો વિષય છે. એક તરફ આપણે આને ગંભીર બાબત છે એટલે જેટલો સંયમ રાખે એ જરૂરી છે. સરકારને બધા જની સાથે લેવા દેવા હોય, આર્થિક પ્રવૃત્તિ વાળા લેવા દેવા, એટલે એને રીતના એ નિર્ણય લઈને છૂટછાટ આપે તો એ ખોટું નથી, કારણ કે એ પણ જનતાની રીતે છે. પણ જનતા જ્યારે સંયમિત થઈ છે અને હજી ત્રીજી વેવનો ખતરો છે ત્યારે સંયમ પૂર્વક જનતા ઉલટાની આગળ છે તો એ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ. અને જે રીતે હમણાં કલાકારોની હોટેલ બિઝનેસની વાત થઈ, ચોક્કસપણે આર્થિક તકલીફો બહુ બધાને થઈ છે, પણ જો 1.5 વર્ષથી તકલીફ થઈ છે અને કદાચ 2 મહિના સાચવવાની વાત હોય તો મને લાગે છે વધારે બુદ્ધિમત્તા, વધારે સમજણ, વધારે ડાપણ એ છે કે એ સંયમ હજી આપણે સ્વયંભૂ વધારે જાળવીએ. સરકારને પણ એવું પ્રેશર ન કરીએ કે અમે આ કરીએ, અને સરકારે પોતે કદાચ જ્યારે લોકો ઈચ્છતા હતા છતાંય દબાણ પૂર્વક, માનો કે ઘણા ધાર્મિક પ્રસંગોમાં સંયમ રાખીને હિંમત બતાડી છે, તો એ વસ્તુ હજી 2-3 મહિના કરે અને સરકાર અને સમાજ બધા સાથે થઈને હજી 3-4 મહિના હેમખેમ નીકળી જાય એવો આ પ્રશ્ન છે અને એમાં જરૂરી છે. નિલેશભાઈ ખેડ બ્રહ્માથી છે. નિલેશભાઈ પૂછો તમારો સવાલ. ભાઈ જી બોલો. નિલેશભાઈ બોલો. ઓકે, અર્જુનભાઈ બોરસદ થી બોલે છે. બોલો અર્જુનભાઈ, બોલો, તમારો સવાલ પૂછો. મારો સવાલ છે કે આ જે સામાજિક કાર્યક્રમ, લગ્ન ને સામાજિક કાર્યક્રમ નહીં ગણ્યો એવા અધિકારીને તો ખરેખર એવોર્ડ આપવો જોઈએ. ઓકે ઓકે, પ્રજાનું તમે લક્ષ્ય લો અને પ્રજાના અભિપ્રાય લો. જો 90% થી ઉપર કેમ કે આ સામાજિક પ્રસંગ નથી તો આપણે. ઓકે અર્જુનભાઈ, એ સવાલ પણ હિરેનભાઈ ને પૂછી ચુક્યા છે. સુધીરભાઈ પહેલા પૂછો. ઉજવણી અને ઓકે બે વચ્ચેની આપણે તપાસ કરી સામાન્ય કાર્યક્રમ સમજી કરજો, જે કરજો હિરેનભાઈ. હિરેનભાઈ, પ્રતિબેન, સુધીરભાઈ, નરેન્દ્રભાઈ અને મિલનભાઈ, નરેન્દ્રભાઈ અને મિલનભાઈ, આ પાંચે મહાનુભાવો નો ખૂબ ખૂબ આભાર માનું છું. પણ આ જે મુદ્દો છે એ બંને સમાજે અને સરકારે બે ચેતવાની જરૂર છે. મહારાષ્ટ્રમાં અને કેરળમાં, કેરળમાં તો ખબર છે 30-35 હજાર પર કેસીસ રોજ આવી રહ્યા છે. સૌથી પહેલો કેસ આપણે ત્યાં કોરોનાનો કેરળમાં નોંધાયો હતો માર્ચ 2020માં. અને આપણે બધા એવું માનીએ છીએ કે રસી લઈ લીધી તો આ નથી થતું, તે નથી થતું. વાત સાચી, રસી લેવી જોઈએ, હોસ્પિટલાઇઝેશન એનાથી ઘટે છે. પણ બ્રિટન અને અમેરિકાનો અને ઇઝરાયલનો આપણી સામે દાખલો છે કે જે લોકોએ રસી લીધી એમને પણ આ કોરોના થાય છે. એટલે એવું માનવાની જરૂર નથી કે આપણે રસી લીધી એટલે કોરોના નથી થતો. પણ એ કોરોના ના થાય, રસી લીધી અને કોરોના ના થાય એના માટે આપણે આ બધું 400 અને 150 વાળા કાર્યક્રમોમાં જવાનું ટાળવું પડશે. આપણે ત્યાં અત્યંત આવશ્યક હોય, આપણે કોઈને રૂબરૂ હાથ ખભે હાથ મૂકીને દિલાસો દેવો પડે એવો જ હોય એવા જ કિસ્સામાં આપણે જવું. બાકી બહુ બધા ઢોલ નગારા ગામમાં વાગતા રહેશે, બધી જગ્યાએ અહીંયા સામેલ થવું જરૂરી નથી એ જનતા પણ જાણે છે. પરંતુ આ જે એક પરિપત્ર થયો અને છેવટે 150 અને 400 વાળી વાત આવી એટલે જનતાનો પણ મત લેવો જરૂરી હતો. અને છેલ્લે ભાજપ કેન્દ્રમાં એટલે ભાજપની સરકાર, ભારત સરકાર અને વૈજ્ઞાનિકો અને આપણે ત્યાં ડોક્ટરો બધા જ કહી રહ્યા છે કે આપણે કોવિડ પ્રોટોકોલનું બરાબર પાલન કરવું પડશે. ત્યારે એક જવાબદાર નાગરિક તરીકે સરકારે પણ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે કોઈ પણ આવા કોઈ દબાણમાં કે પ્રેશરમાં આવીને આવા કોઈ પરિપત્રો ન કરે, દેખાડા પૂરતી કોઈ છૂટ આપવાની વાત ના કરે અને લોકોને પણ એ ભાન કરાવે કે જાહેર આરોગ્યની વાત છે તો કોઈ પણ પ્રકારનું દબાણ સરકાર અને સરકારના અધિકારીઓ પણ સહન નહીં કરે. મને આપશો રજા.